हेलो फ्रेंड्स, आजना वीडियो नी अंदर आपणे जोईशुं धोरण 9 विषय गुजराती काव्य 9 पुत्रवधुनुं स्वागत। तेमां प्रश्न पहेलो, नीचेना प्रश्नोना सविस्तार उत्तर लखो। जवाब, प्रश्न पहेलो, पुत्रवधुना आगमनथी घरमां आवेला परिवर्तनની નોંધ તમારા શબ્દમાં લખો। જવાબ, પુત્રવધુનું આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો છે। પુત્રવધુ તો લક્ષ્મી, ઘરની લક્ષ્મી છે। એના આગમનથી ઘરમાં સો સો કમળની સુગંધ ફેલાઈ ગઈ છે। આંગણે ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે। આજ સુધી ઘરની ભીતો સૂની હતી, પરંતુ પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થતાં જ ભીતો એ જાણે સૌંદર્યનું શણગાર સર્જ્યા છે। એણે વાહલભરી વાણીથી સૌના દિલ જીતી લીધા છે। પુત્રવધુ તો ઘરનું છત્ર છે, ઘરની છાયડી અને અગાસીનું ખુલ્લું આકાશ છે, એટલે કે સાસરીના કુટુંબની આબરૂનું ઢાંકણ છે। એની શીતળ છાયામાં સૌ નિશ્ચિત છે। ખુલ્લા આકાશની જેમ એ ખુલ્લા દિલની છે। પ્રશ્ન 2, પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહે છે? જવાબ, પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ કહે છે, કારણ કે પુત્રવધુનું આગમન એટલે લક્ષ્મીનું આગમન। ઘરમાં પ્રવેશતા જ એણે ઘરમાં જાણે મીઠી સુગંધ ફેલાવી દીધી। એની આંગળીઓના સ્પર્શથી સુની ભીતો જાણે સૌંદર્યના શણગાર સર્જ્યા હોય એમ શોભી ઉઠી। એના શબ્દોના વહાલ વરસતું હતું, એણે વાહલથી સૌના હૃદય જીતી લીધા। એ ઘરનું છત્ર છે, એ ઘરમાં પ્રવેશતા જ સૌને શીતળ છાયણી સમી શાંતિની પ્રતીતિ થઈ। અગાશીના ખુલ્લા આકાશની જેમ એણે ખુલ્લા દિલથી સૌને સ્વીકારી લીધા। પિયર અને સાસરી એમ બે બે કુળને ઉજાણનારી આ પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું। પ્રશ્ન 3, કવિ પુત્રવધુને બે બે કુળને ઉજાણનારી શા માટે કહે છે? જવાબ, કવિ પુત્રવધુને બે બે કુળને ઉજાણનારી કહે છે, કારણ કે પુત્રવધુ સાસરીને પોતાનું જ કુટુંબ સમજી તેને આબરૂનું ઢાંકણ બનીને રહે છે અને એ સૌને માટે શીતળ છાયણી જેવી હોય છે। એની હાજરીમાં સૌ નિશ્ચિતપણે જીવે છે। પુત્રવધુ પોતાના વાણી વર્તન દ્વારા કુટુંબમાં સૌના દિલ જીતી લે છે। એ સૌને હૂંફ આપે છે અને જીવતરમાં નિરાતનો અનુભવ કરાવે છે। આથી કવિએ આવી સુશીલ પુત્રવધુને પિયર અને સાસરી એમ બે કુળને ઉછાળનારી કહી છે। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। 1, ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી? જવાબ, ઘરની ભીતોને પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થયો એટલે ઘરની ભીતો આજ સુધી સૂની એટલે કે અડવી હતી, પરંતુ હવે પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થતાં જ ભીતોએ જાણે સૌંદર્યના શણગાર સર્જ્યા હોય એમ શોભી ઉઠી। પુત્રવધુના આગમનની એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુમાં પણ જાણે પ્રાણ પુરાયા, ઘરનું વાતાવરણ જીવંત બની ગયું। પ્રશ્ન 2, કવિએ પુત્રવધુનું ગૌરવ કઈ રીતે કર્યું છે? જવાબ, પુત્રવધુ કુટુંબની આબરૂ જાળવનારી છે, એ ઘરની છાયડી છે। એની હાજરીમાં કુટુંબનો શીતળ છાયા સમી શાંતિ અનુભવે છે।
એ ઘરની અગાશીનું ખુલ્લું આકાશ છે, એટલે કે પુત્ર વધુ વિશાળ હૃદયની છે. આ રીતે કવિએ પુત્રવધુને ઘરની લક્ષ્મી, ઘરનું છત્ર, ઘરની છાંયડી અને અગાશીના ખુલ્લા આકાશ સમી કહીને તેનું ગૌરવ કર્યું છે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, પુત્રવધુનું સ્વાગત કાવ્યના કવિનું નામ લખો. જવાબ, પુત્રવધુનું સ્વાગત કાવ્યના કવિ મકરંદ દવે છે. પ્રશ્ન 2, પુત્રવધુનું સ્વાગત કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ, પુત્રવધુનું સ્વાગત ગીત છે. પ્રશ્ન 3, પુત્રવધુના આવવાથી ઘરમાં કેવું લાગે છે? જવાબ, પુત્રવધુના આવવાથી જાણે આંગણામાં લક્ષ્મી આવ્યા હોય, આંગણે ઉત્સવ થયો હોય, શોશો કમળની સુગંધ આવી હોય તેવું લાગે છે. પ્રશ્ન 4, પુત્રવધુના વેણ કેવા લાગે છે? જવાબ, પુત્રવધુના વેણ વાહલ નીતરતા લાગે છે. પ્રશ્ન 5, ઘરનું છત્તર બનવું એટલે શું? જવાબ, ઘરનું છત્તર બદલવું, સોરી પ્રિન્ટ મિસ્ટેક, ઘરનું છત્તર બનવું એટલે ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું. પ્રશ્ન 6, ઘરની અગાશીનું ખુલ્લું આકાશ વાક્યનો ભાવાર્થ લખો. જવાબ, ઘરની અગાશીનું ખુલ્લું આકાશનો ભાવાર્થ સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર, આ 3 શબ્દ થાય છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલશો. અને અમારા આવા જ વિડીયોઝ જોવા માટે બેલ આઇકન ઉપર ક્લિક કરવાથી તમને અમારા ચેનલની અંદર જે વિડીયોઝ અપલોડ થશે તેની નોટિફિકેશન તુરંત મળી જશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.